સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઘરકમ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી અને સાબરકાંઠા દીપસિંહ રાઠોડને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી। રૂપાલાએ તેમના સંબોધનમાં જણાવ્યું કે ભાજપની સરકારે ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો માટે લાભ આપ્યા છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઘડકન ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભા સંબોધી હતી અને સાબરકાંઠાના દીપસિંહ રાઠોડને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી। પુરુષોત્તમ રૂપાલાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપની સરકારે ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો માટે લાભ આપ્યા છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને વિવિધ સભાઓ સંબોધવામાં આવી રહી છે। ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાબરકાંઠાના જિલ્લાના ઈડર અને પ્રાંતિજ તાલુકાના ગડકણ ખાતે સભા સંબોધી હતી અને ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડને વિચારવા માટે લોકોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે દેશમાં લોકોએ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું છે અને અત્યાર સુધીમાં કોઈ ઉમેદવાર નહીં જીત્યો હોય એટલી લીડથી દીપસિંહ રાઠોડ જીતશે। તો રૂપાલાની ઉપસ્થિતિમાં પ્રાંતિજ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર જગદીશભાઈ કિમતાણીએ તથા કોંગ્રેસના 10 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો। તો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ, જયસિંહ ચૌહાણ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગરજેન્દ્રસિંહ પરમાર, સાબરડેરીના ચેરમેન મહેશભાઈ પટેલ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ, જિલ્લા પ્રમુખ જેડી પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। તો ગડકણ ગામના અને ભાજપના આગેવાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાળુસિંહ રાઠોડ, મિતેશ શાહ, સંજય રાવલ, જડેશ ટીવી, પ્રાંતિજ। સતત એમને ગુજરાતના વિકાસમાં અને ખેડૂતોની હર હંમેશા ચિંતા કરી છે। ગુજરાતની ધરતી ઉપરથી ગુજરાતના નાગરિક તરીકે હું કોંગ્રેસને કહું છું કે આનું નામ તો એ વિધાન મેં એટલા માટે કર્યું કે કોંગ્રેસના જ આગેવાનો હોય, કોંગ્રેસના જ સલાહકારો હોય, એ પહેલાં રાષ્ટ્રની સુરક્ષા સાથે ચેડા થાય એ પ્રકારના નિવેદનો કરે, ખાસ કરીને સર્જિકલના ને એવા પુરાવાઓ માગે, પછી કોંગ્રેસને ખબર પડે કે આવા નિવેદનની જનમાનસ ઉપર વિપરીત અસર થઈ રહી છે ત્યારે એવાના નિવેદનથી છેડો ફાડે છે। પણ એ આદમીથી છેડો નથી ફાડતા, નિવેદનથી છેડો પાડે પાછા હાંજે ભેગા ને ભેગા, એટલે આ છેડો ફાડવાની એની માનસિકતા છે ને। આવા હમણાં હમણાં છેલ્લા 6 મહિનામાં 2-3 તો મને યાદ છે, શશી થરૂર વખતના નિવેદનમાં પણ એમણે છેડો ફાડ્યો હતો, મણિશંકર અય્યરજી વખતે પણ એમણે છેડો ફાડ્યો હતો અને એવા તો ઘણા નિવેદનોમાં એમણે ડિસ્ટન્સ રાખવાની કોશિશ કરી છે। એટલે મારું એવું કહેવાનું છે કે ભાઈ છેડો છે એ કેટલો પોળો તે ફાડ્યા જ રાખે છે, એ પલ્લું પછી લીરા થઈ જાય। એટલે હું મતદારોને અપીલ કરું છું કે આવી છેડો ફાડવાની મનોવૃત્તિવાળી કોંગ્રેસ સાથે હવે મતદારો છેડો ફાડે। ધન્યવાદ। સૌરાષ્ટ્રમાં પણ હજુ પણ ઘણા વિસ્તારમાં પાક મળે નથી, એ પ્રોસેસનો એક ભાગ હશે અને એ અંગેની રાજ્ય સરકાર સાથે અમે પરામર્શમાં રહી અને રાજ્ય સરકાર પાસેથી વિગતો લઈને એમાં જે કંઈ ઘટતું કરવાનું હશે તે જરૂર કરીશું।